સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં બાળકીનું મોત નિપજતા તંત્ર દોડતું થયું છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટર જિગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે 11 વર્ષીય બાળકીમાં ઝાડા, ઉલટી, તાવ, માથાનો દુખાવો, ખેંચ જેવા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. જો કે સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આપણી પાસે 20 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ કાર્યરત છે, પરંતુ જો આવા કેસ આપણી પાસે સાઉથ ગુજરાતના કોઈપણ જગ્યામાંથી આવે છે તો એને પહોંચી વળવા માટે બીજા 10 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ, જેમાં વેન્ટિલેટર અને જુદા જુદા મશીનોની વ્યવસ્થા સાથે ડૉક્ટરની ટીમ, નર્સિંગ ટીમ, સપોર્ટ સ્ટાફ, જીવન જરૂરિયાતની તમામ દવાઓ, એ બધા સાથે એ 10 વોર્ડનો અલાયદો આઈસીયુ તૈયાર રાખવામાં આવેલ છે.